સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. માં જે નવ પુત્રો છે ને નવ ખંડ વસાવ્યા છે. આમ તો કથા એવી આવે કે સૂર્યની પાછળ રથ દોડાયો અને રથ દોડાવવાની પાછળ જે ખાડા થઈ ગયા ને એ નવ દ્વીપો બની ગયા છે. એની અંદર નવ દ્વીપોની અંદર નવ સમુદ્રો થઈ ગયા. વચ્ચેનો જે ગાળો હતો એ સમુદ્રના રૂપમાં થઈ ગયો. જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલમલી દ્વીપ, કૃષ દ્વીપ, ક્રૌંચ દ્વીપ, શાક દ્વીપ ને પુષ્કર દ્વીપ, એમ આ દ્વીપોની અંદર અમુક અમુક દ્વીપોમાં અમુક અમુક સમુદ્રો છે. કોઈ ખારા પાણીનો સમુદ્ર, જંબુદ્વીપની અંદર ખારા પાણીનો સમુદ્ર છે, આપણે જોઈ શકીએ. અમુક જગ્યાએ મીઠા પાણીનો પણ સમુદ્ર છે. આપણે એમ થાય કે મીઠા પાણીનો સમુદ્ર, પુષ્કર નામના દ્વીપમાં મીઠા પાણીનો સમુદ્ર છે. મીઠા પાણીનો સમુદ્ર એટલે જથ્થો સમુદ્ર. એટલે તમે બોર કરો ને અંદરથી મીઠું પાણી નીકળે, એનો મતલબ કે મીઠો પાણીનો જથ્થો ક્યાંક છે. એક દૂધનો સમુદ્ર છે. ગાયના આચરમાંથી ઓટોમેટિક દૂધ આવે, વાછરડું જ્યારે આવે ત્યારે જ આવે, આ ઓટોમેટિક દૂધ આવે એનો મતલબ દૂધનો જથ્થો ક્યાંક છે. એમના પછી શેરડીના રસનો જથ્થો, શેરડીનો રસ એમનામ શેરડીના સાઠામાં આવે એનો મતલબ સમજી જવાનું કે ક્યાંક શેરડીના રસનો પણ જથ્થો છે, એટલે શેરડીના સાઠાની અંદર આવે. એક દારૂનો જથ્થો, દારૂનો સમુદ્ર છે. દારૂ એટલે પીવાનો દારૂ નહીં, પણ દારૂ જેવો. મંગળ ઉપરનો ગ્રહ છે, મંગળ ઉપર લાલ પાણી છે, જેને જોતા જ ચક્કર આવી જાય, એ લાલ પાણીનો સમુદ્ર એટલે મદિરા જેવો સમુદ્ર. એમ સમુદ્રોની રચના થઈને એને આગળ પ્રિયવ્રતના અગ્નિગ્ન થયા, એના નાભી થયા, એને ત્યાં ઋષભ થયા. અને આ ઋષભ હતા, ઋષેણ ભાતિ ઇતિ ઋષભ, જ્ઞાનેન ભાતિ, જે જ્ઞાનથી પ્રકાશિત હતા, જેણે આ જીવન કોઈ દિવસ કોઈ પણ સિદ્ધિનો સ્વીકાર ન કર્યો, જેના 81 કર્મકાંડી પુત્રો હતા, 9 યોગેશ્વર હતા અને એક ભરત દીકરો હતો. અને આ ભરત નામના દીકરાએ અંતે રજા લીધી કે હવે હું પણ જાઉં છું, કારણ કે એ પણ એની વૃદ્ધાવસ્થામાં બધું છોડી અને ભજન કરવા જતા રહ્યા હતા. બધાને બોધ પણ આપ્યો હતો દીકરાઓને કે દીકરાઓ ધ્યાન રાખજો, આ શરીર ફક્ત અને ફક્ત ભગવાનની કૃપા માટે મળ્યું છે, ભગવાનના ભજન માટે મળ્યું છે. તમે મનમાં પણ વિચાર કરતા નહીં કે આ ભોગ ભોગવવા માટે છે. નાયમ દેહો દેહ ભાજમ લોકે, આ શરીર ફક્ત ને ફક્ત વિષય ભોગ માંગ નથી તો કૂતરા અને ભૂંડાનું જીવન છે એવું એવું સમજાવીને અંતિમ સમયે કર્ણાટકના જંગલમાં દાવાનળમાં બળીને ભસ્મ થઈ ગયા ઋષભદેવ, જેને આપણે અરિહંત કહીએ, જ્યાંથી આખો જૈન પરંપરા ચાલુ થઈ, એ ઋષભદેવ નમો અરિહંતાણ. આખી જિંદગી એણે સ્વીકાર ન કર્યો એક પણ સિદ્ધિનો. કૃત્રિમ વરસાદ વરસાવવાની સિદ્ધિ પણ એની પાસે હતી, પણ એણે સિદ્ધિનો સ્વીકાર ન કર્યો. એના મળની અંદર પણ સુગંધ આવતી, આ ભગવાનની પ્રાપ્તિ કરી ચૂકેલો મહાપુરુષ હતો, જેના મળની અંદર પણ આ સુગંધો આવતી હતી. અને કેવલ્ય પ્રાપ્તિ સુધી પહોંચેલા મહાપુરુષનો પુત્ર ભરત થયો, અને ભરતે બધું છોડી એના દીકરાઓને આખું રાજપાટ સોંપ્યું છે. સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ એના 5 પુત્રો થયા. વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન થયા, અને આ લગ્ન થયા પછી એના 5 પુત્રોને રાજ્ય સોંપી અને નીકળી ગયા એ હરિહર ક્ષેત્રમાં, જ્યાં હરિ અને હરનું ક્ષેત્ર છે, જ્યાં પુલ ઋષિનો આશ્રમ છે, જ્યાં નદી ગોળાકાર રીતે એ નદી ફરે છે, એવા નદીના સમયે ત્યાં એણે ઓમ નામનો જપ સદા માટે કરતા, અને એ ઓમ નામનો જપ કરતા ને એ સમયે એ પુલ ઋષિના આશ્રમ પાસે ગંડકી નદીના કિનારે ઓમનો જપ કરતા હતા. અને સિંહની ત્રાળ સંભળાણી, અને જેવી ત્રાળ સંભળાણી એની સાથે જ હરણી હતી ગર્ભવતી, એને કૂદકો લગાવી અને નદીની પાર ગઈ, પણ એ જેવી જ અથડાવા સાથે બચ્ચું બહાર નીકળી ગયું અને હરણી મરી ગઈ. એ તણાતું એ વૃદ્ધ ભરત ઋષિ પાસે આવ્યું, અને આ જ ભરત ઋષિએ પોતાના આશ્રમમાં લઈ ગઈ અને વિચાર કરતા કે આ હરણના બચ્ચાનું શું થશે, કોઈ વન્ય પશુ એને મારી ને નાખે, ચિંતામાં ને ચિંતામાં એનું મૃત્યુ થયું, એટલે બીજા જન્મમાં હરણભાઈના કાલંજર પર્વત ઉપર હરણભાઈના પણ પૂર્વની સ્મૃતિ હતી. આને કહેવાય ભજન. કદાચ ભજન એ સમયમાં એને કામ ન આવ્યું, છેલ્લે અંતિમ સમયે હરણ યાદ આવી ગયું, ભલે હરણનું બચ્ચું બનવું પડ્યું, પણ હરણ બનવાના કારણે પણ સ્મૃતિ તો હતી. જો ભજન કરવાથી સ્મૃતિ રહે, તમારું બહુ ભજન વધી જાય તો તમને પૂર્વના જન્મો પણ યાદ આવી જાય, અને એ પૂર્વનો જન્મ યાદ આવી ગયો, કહ્યું કે હું ક્યાં હતો, હું તો સંન્યાસી બની ગયો, એક ઋષિ જેવું જીવન જીવતો, અને છેલ્લે હું ફસાણો હરણમાં. આ વખતે હરણની યોનિમાં પણ યાદ રાખીશ, પૂર્વ જન્મનું અનુસંધાન રાખ્યું, ને જેવું શરીર પડી ગયું હરણ યોનિમાં, ત્રીજા જન્મમાં આંગીરસ ગોત્ર નામના બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો.
અને આંગિરસ ગોત્ર બ્રાહ્મણની જન્મ લીધો. આ વખતે વિચાર લીધું કે કોઈ પણ વસ્તુમાં ફસાવું જ નથી, કદાચ કોઈ જેમાં પણ ફસાવે મારે કોઈમાં ફસાવું નથી. નાનપણથી જ વૃત્તિઓ બધી પરમાત્મામાં લીન કરી નાખી, વાસના તરફ મન દોડતું જ નહીં. પિતાજીએ ચૈત્ર અને વૈશાખ મહિનો આવ્યો, જેઠ અને અષાઢ મહિનો આવ્યો, આ ચાર મહિનામાં એને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપીને 5 વર્ષે જ જનોઈ આપી દીધી. બ્રહ્મ વર્ચસ્ય કામાય પંચમ વર્ષે, કોઈ બ્રાહ્મણને બ્રહ્મ વર્ચસ્વી બનાવવો હોય તો 5મા વર્ષે જનોઈ દઈ દેવી જોઈએ. એને જનોઈ ચડાવવાનું યાદ આવે કે ન આવે પણ એના કાનની અંદર શક્તિપાત થઈ જવો જોઈએ. બાકી તો 7 વર્ષે, છેલ્લે 13 વર્ષે સુધી પણ જનોઈ આપી દેવી જોઈએ. અહીંયા જનોઈ મળી ગઈ. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો આવે, એને ભણાવવાનો પ્રયત્ન કર્યો. આને કહ્યું હવે આ વખતે કોઈ કર્મ નથી કરવું. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, શુભ કે અશુભ કર્મ ભોગવવું જ પડે, પણ એ શુભ કે અશુભ કર્મ ભોગવવું પડે તો મારે કોઈ કર્મ જ નથી કરવું. કોઈ કર્મ કરવા સમયે એ મૌન રહેતો, બધા કે બેરો છે, બેરો છે, તો બધા એને બેરો ભરત કહેતા, નામ પણ ભરત જ હતું પાછું, બેરો ભરત. ક્યારેક એ વર્તન એવું કરતા કે સૂતા રહી તો સૂતા જ રહી, દિવસ આખો સૂતા રહી, રાત આખી સૂતા રહી, અવધૂત જેવું જીવન હતું. બધા કે આ તો જળ જેવો છે, બધા જળ ભરત કહેવા માંડ્યા. કોઈ દિવસ સ્નાન કરે નહીં, શિયાળામાં 12 સૂતા રહે, ઉનાળામાં 12 સૂતા રહે, ચોમાસામાં 12 સૂતા રહે, જમવા બેસે તો ઘણું બધું જમી જાય. મા બાપ હતા ત્યાં સુધી ભાઈઓ એ સાચવા, પણ મા બાપ ગુજરી ગયા એટલે ભાઈઓએ કહ્યું કે હવે આને કેમ સાચવવો. એટલે એટલી ભાભીઓ કે અમે રોટલા ગળીને થાકી જાય, આ બેઠો બેઠો અહીંયા ખાય ને શરમ જેવું કઈ છે, ઉઘાડા ઢીલે ફરે છે, આખા શરીરમાં મેલ જામી ગયો, કોઈ પ્રકારનું સ્નાન નહીં, કોઈ ધ્યાન નહીં, અવધૂત દશામાં રહેતા. અને અવધૂત દશામાં રહેતા એટલે એની ભાભીઓએ કહ્યું કે આને કંઈક કામે લગાડો, અને એના ભાઈએ કામે લગાડ્યો છે. કેદાર કર્મણી નિરૂપિતઃ, કેદાર કર્મણી, પાણી વાળવામાં એને ગોઠવી દીધો, પાણી વાળવામાં રાખ્યો. પણ આને તો પાણી વાળવાનું થોડું ઉકલે, પાણી વાણી કંઈ વાળ્યું નહીં, અને એને પાણી તો ન વાળ્યું પણ એક જ નાકામાં જવા દીધું છે એટલે બધું ભરાઈ ગયું. પાણી વાળવા જતા હોય એ કોયલાણામાં તો કહેજો કે કોયલાણામાં અમે પાણી વાળવાની કેદાર કર્મ કરવા જઈએ. કે ઇતિ જલમ, જલમાં દ્વારય હતી, જે પાણી વાળે ને એને કેદાર કર્મ કહેવાય. ખેતરમાં પાણી વાળવા જાય એને કેદાર કર્મ કહેવાય. એને બધી નૈરો ભરી દીધી પાણીની, બધાએ ફરિયાદ કરી, ઘરના લોકોએ કાઢી મીકો નીકળ, અને આને તો બસ આ જ જોતું હતું નીકળવાનું, નીકળી ગયા. પણ સામંદ શુદ્ર જાતિનો એક સરદાર હતો, એણે માં મહાકાળીને આગળ પ્રાર્થના કરી હતી કે હે ભગવતી, હું માનતા કરું છું કે જો મારી આ દીકરાનો જન્મ થાય ને તો તને 32 લક્ષણો પુરુષનું બલિદાન આપીશ. નર બલિ ચડાવવાની વાત કરી, નર બલિ ચડાવવાની જેવી વાત કરી, અને માતાજીની કૃપાથી દીકરો પણ આવ્યો. દીકરો આવ્યો એટલે આ સામંત શુદ્ર જાતિનો સરદાર કહે કે જાઓ કોઈ 32 લક્ષણો પુરુષ શોધીને આવો. 32 લક્ષણો આપણે જે શોધવા જઈએ છીએ બીજા કોઈની, મનુષ્યમાં તો 5 જ લક્ષણ છે, બીજા ઉછીના લેવા જવા પડે ત્યારે 32 થાય. મનુષ્યની 5 લક્ષણોમાં એક સ્વમાન, એ મનુષ્યનું લક્ષણ છે. માણસ સ્વમાન વિના જીવી ન શકે, કારણ કે આપણું મૂળભૂત લક્ષણ છે સ્વમાન. માણસનું બીજું લક્ષણ છે મનુષ્યનું ધીરજ, માણસને ધીરજ રાખવી પડે, મનુષ્યનું સહજ લક્ષણ છે. મનુષ્યનું ત્રીજું લક્ષણ છે વાકપટુતા, વાણી વિલાસ, સારી વાણી બોલવી. ચોથો ગુણ છે ક્ષમાનો, ક્ષમાનું લક્ષણ મનુષ્યનું છે, અને સત્ય બોલવું એ મનુષ્યનું લક્ષણ છે. આ 5 સિવાયના બીજા ઉછીના લેવા જવા પડે. કાગડાની અંદરથી 5 લક્ષણો લેવા પડે, ગધેડામાંથી 3 લેવા પડે, મોરમાંથી 7 લેવા પડે, બગલામાંથી 1 લેવો પડે, સિંહમાંથી 1 લેવો પડે, કૂતરામાંથી 6 લેવા પડે, અને કુકડાની અંદરથી 4 લક્ષણો લેવા પડે, ત્યારે 32 લક્ષણો થાય. આપણે એમ થાય કે આ લક્ષણો કંઈ બધામાંથી લેવા પડે, કાગડામાં શું લક્ષણો હોય, પણ કાગડામાં જે લક્ષણો હોય એ આપણામાં ન હોય. કાગડાની અંદર સૌથી પહેલી મર્યાદા છે લાજ. કાગડાને તમે ક્યાંય પણ રતિક્રિયા કરતો જોશો જ નહીં, કારણ કે એની અંદર મર્યાદા છે, એની અંદર લાજ છે, એની અંદર ચંચળતા છે. એટલો બધો કાગડો ચંચળ હોય કે એક જગ્યાએ ક્યાંય બેસે જ નહીં. અને સમય પરીક્ષા એને બરાબર આવડે, સમય ઓળખતા આવડે. તમે વાંકા વળો ને પથ્થર લેવા ત્યાં કાગડો ઉડી જાય, એને ખબર છે કેવો સમય ચાલે છે બરાબર. અને અવિશ્વાસ, કોઈ ઉપર વિશ્વાસ ન રાખે. અને સૌથી મોટો જો ગુણ હોય કાગડાની અંદર તો જ્ઞાતિ સંમેલન, જ્ઞાતિ સંમેલનનો જબરદસ્ત ગુણ છે. કાગડો એક મરે ને આખું કાગડાનું ધન ભેગું થઈ જાય, કાગડાની આખી જાતિ આવી જાય, આ જ્ઞાતિ સંમેલનનો ગુણ છે. આપણે એમ દે કૂતરામાં 6 ગુણ ક્યાં છે? કૂતરાનો પહેલો વહેલો ગુણ છે અલ્પ નિદ્રા. કૂતરો સૌથી ઓછું સૂય, આપણે જ જાજુ સૂય 8-8 વાગે ઉઠીએ, અલ્પ નિદ્રાનો પહેલો ગુણ. બીજો ગુણ છે
કે તરત સમજી જાવ, કૂતરો એક સેકન્ડમાં સમજી જાય. એને ન કહેવું પડે કે આ આપણા ઘરનો કુટુંબી આવ્યો કે બહારનો આવ્યો. ચોર આવે જ્યારે ભસે, કુટુંબી આવે જ્યારે, એ જ કૂતરો પૂંછડી પટપટાવા માંડે. એ તરત સમજી જવાનો ગુણ, સંતોષનો ગુણ. અડધો રોટલો જ આપણે નીરીએ કૂતરાને, અડધો રોટલો જ આપીએ તો એ આપણે ઘરે પડ્યો રહી, સંતોષનો ગુણ. ચોથો ગુણ છે સ્વામી ભક્તનો ગુણ, એના સ્વામી પ્રત્યે વફાદાર જ રહે કૂતરો. સ્વામી ભક્તનો ગુણ, એક સાહસનો ગુણ. કૂતરો ગમે એવો તો સાહસ કરી નાખે, સામે દીપડો કે વાઘ હોય તો એ ભસીને તો એકવાર તો એની સામે ટક્કર લઈએ જ. સાહસનો ગુણ, એને કૃતજ્ઞતાનો ગુણ. કૂતરાને આપણે હેઠો રોટલો પધરાવીએ તો એ રાત્રે ચોર આવે તો એના માલિકને જાગૃત કરે. ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે કૂતરાને છેલ્લો રોટલો મળે તો એ બધાને જાગૃત રાખે. અમને તો તમે પહેલો વહેલો સીધો કાઢીને આપો. સિદ્ધિ કેરી થાય સીધું બ્રાહ્મણ નહીં, આ સિદ્ધિ કોઈ પણ વસ્તુ થાય સિદ્ધિ બ્રાહ્મણ નહીં, આ તમે તમારો પહેલો ભાગ અમને કાઢીને આપો તો અમારે તમને જાગૃત રાખવા જોઈએ, વિચારોથી જાગૃત રાખવા જોઈએ. ક્યાંય પણ નબળું કામ થતું હોય તો બ્રાહ્મણ એ ન કહેવાય કે મીઠું મીઠું બોલે, ખોટું હોય તો એ સમય ટોંકી દે કે નહીં આ બરાબર નથી, આ યોગ્ય નથી. સારું બોલે એવું નહીં પણ સારું તમારું થાય એવું બોલે એને બ્રાહ્મણ કહેવાય. એટલે આ છ ગુણ કૂતરાની અંદર છે. એવા 32 લક્ષણા પુરુષને શોધવા માટે જતા હતા અને 32 લક્ષણો પુરુષ આવ્યો છે, અને એ બીજું કોઈ નહીં આ જળ ભરત હતો. બધા કે ચાલ, તો કે ચાલ. અને જેવા જે રાખી દીધા છે ગળું રાખીને, હાથમાં ખડગ લઈને જેવા મારવા ગયા સામંત શુદ્ર જાતિના સરદાર, બલિ દેવા ગયા ક્યાં તો મહાકાળીની મૂર્તિ ફાટી છે. માં ભગવતીએ બહાર નીકળીને એટલા બધા લોકોને માર્યા છે કે બધાના મસ્તકો કપાઈ ગયા. માં ભગવતીએ જેમ દડાથી કોઈ બાળક રમતું હોય એમ માં ભગવતી દડાથી રમી છે મસ્તકોના, એવા માટે મસ્તકોના દડાથી રમી છે ભગવતી. આ નિષ્કામ કર્મ કરવા વાળો વ્યક્તિ હતી, જેના અંદર એક પણ જાતની પીપાસા કે ઈચ્છા ન હતી. એટલે ભગવાન એને મદદ, જે નિર્ગુણમાં નિષ્ઠા રાખવા વાળો હતો ને, એટલે ભગવતી એને મદદ કરવા માટે આવી. અને આ મહાપુરુષ તો નીકળી ગયો ત્યાંથી. એક રહુગણ નામનો રાજા હતો, ઇક્ષુમતી નામની નદી પાસે સિંધુ દેશનો રાજા હતો. પોતાના ગુરુ પાસે બ્રહ્મજ્ઞાન લેવા જતો હતો કપિલના આશ્રમમાં. ઇક્ષુમતી નદીના કિનારે પેટમાં દુખાવો થયો હશે ચાર પાલખી વાળાઓના. એ પેટમાં દુખાવો થયો એમાં એક તો ચલાવી શકે એમ જ ન હતો, એમાં એક બંધ થઈ ગયો એટલે ચાર લોકો તો પાલખી માટે જોઈએ. અને એ ચાર પાલખી માટે જોઈએ એટલે એક કોઈને શોધી આવો. ત્રણ લોકો ગયા જળભરતને કીધું ચાલ. જળભરત જોડાઈ ગયો એ પાલખીમાં, આગળ જ ઉભો રહ્યો, જમણા ખંભા ઉપર પાલખી રાખી અને કીધું ચાલો. રાજાને રહુગણને લઈને ચાલતા હતા. અને સાધુ ચલે નંગે પેર કીડિયા બચાય કે, સાધુ તો કીડીને બચાવતા જતા હોય. અને એ બચાવતા જતા હોય એટલે એને કૂદકો લગાવ્યો કીડીની હારને જોઈને. જેવો કૂદકો લાગ્યો એટલે બેલેન્સ આડાવડું થયું, બેલેન્સ આડાવડું થયું એટલે માથામાં પાલખી વાગી રહુગણ. કહ્યું કે કોણ છે આ? તો કે આ નવો આવ્યો ને, કેજો બરાબર ચાલે. આગળ ચાલ્યા તો બીજી વખત પણ કીડીઓની લાઈન આવીને કૂદકો લગાવ્યો. આમ બે વખત થયું એટલે કહ્યું કે એને કહેજો કે હવે થશે તો હું એને દંડ આપીશ. ત્યારે પહેલી વખત જળ ભરત બોલ્યા કે તમે મને દંડ આપશો કે મારા શરીરને આપશો? અને પડદો ખોલીને જોયું કે આ કોણ છે આવું બોલવા વાળો? ત્યાં તો જનોઈ જોઈ, કાળી કાળી હતી આખો મેલથી ભરેલું શરીર, થોડીક શિખા પણ જોઈ, લાગ્યું કે બ્રાહ્મણ જશે. એને પાલખીમાંથી નીચે ઉતરીને પ્રાર્થના કરી છે કે મને માફ કરજો, મેં એક બ્રાહ્મણ પાસે આવું કર્મ કરાવ્યું છે. કારણ કે હું આખી દુનિયામાં બીજા કોઈથી નથી ડરતો, હું ડરતો હોય તો ફક્ત અને ફક્ત બ્રાહ્મણના અપમાનથી ડરું છું. હું શંકરના ત્રિશુલથી નથી ડરતો, હું યમના પાસથી નથી ડરતો. અને બ્રાહ્મણ દેવતાની સ્તુતિ કરવા માંડી ગયા. નહં વિષં કે સુર રાજ વજ્રા, હું ડરું છું તો બ્રા
ભગવાનથી ડરું છું, હું કોઈ દેવતાઓના અસ્ત્ર શસ્ત્રથી નથી ડરતો, ન ત્રક્ષશૂળાન હું શંકરના ત્રિશૂળથી નથી ડરતો, સુરરાજ વજરાન હું વજ્રથી નથી ડરતો, ઇન્દ્રના હું યમના પાસથી નથી ડરતો, હું ડરું છું તો બ્રાહ્મણને અપમાનથી, ભૂદેવ એટલે મને માફ કરજો મેં ભાર ઉપડાયો, પણ આપ કહેતા હતા કે હું તમે મારા શરીરને મારશો કે મને, તમને લાગે તો તમારા શરીરને લાગે તો તમને ન લાગે, તમે વેદાંતની વાત કરતા લાગો એમ, વેદાંત તો હું એ જાણું છું, જ્ઞાન પ્રગટ કર્યું રહું ગણે કે હું જ્ઞાની છું એમ, કહ્યું કે ઉદાહરણ આપું, એક ચૂલો હોય અને ચૂલામાં તાપ ચાલતો હોય, એના પર તપેલું હોય, તપાલિયામાં પાણી હોય, પાણીની અંદર ચોખા હોય, અગ્નિનો સંપર્ક તપેલા સાથે, તપેલાનો સંપર્ક જલ સાથે, પાણી સાથે, પાણીનો સંપર્ક ચોખા સાથે, ચોખા ભાત નથી બની જતા, એમ શરીરને લાગે તો ઇન્દ્રિયોને લાગે, ઇન્દ્રિયોને લાગે તો મનને લાગે, મનને લાગે તો આત્માને લાગે, તમે કેમ એમ કહો કે ન લાગે, અને ખડખડાટ હસવા માંડ્યા છે કે જ્ઞાનીઓ ભેગા બેસવાથી જ્ઞાની ન થવાય, મૂર્ખ છો તું તો. તમે તમારી જાતને શ્રેષ્ઠ માનો છો, અજ્ઞાની હોવા છતાં પણ જ્ઞાની હોય એવો દેખાવ કરો છો, કહ્યું કે તમે જેટલા ઉદાહરણો આપો ને એ ઉદાહરણો અહીંયા ન લાગુ પડે, એક અવધૂત બોલ્યો છે, અને જે અવધૂત બોલ્યા છે એટલે એને કહ્યું કે આ ઉદાહરણ જેને તમે જોઈ શકો એ તમે છો જ નહીં, તમે સ્પીકરને જોઈ શકો તમે સ્પીકર નથી, તમે પંખાને જોઈ શકો તમે પંખો નથી, તમે સ્ટીક માઇકને જોઈ શકો તમે માઇક નથી, તમે વસ્ત્રને જોઈ શકો તમે વસ્ત્ર નથી, તમે શરીરને જોઈ શકો તમે શરીર નથી, તમે જેને જોઈ શકો તમે હોય નહીં, દ્રષ્ટા અને દ્રશ્ય બે કોઈ દિવસ એક હોય જ નહીં, આ બધું લાગુ પડે ને એ શરીરને જન્મ અસ્તિત્વની અનુભૂતિ વૃદ્ધિ વિકાસ પરિણામ ક્ષય અને વિનાશ શરીરનો છે, આત્માનો નથી, આત્મા નિત્ય છે અવિનાશી છે, અને એ આત્માનું ઉદાહરણ તમે અહીંયા જોડો ચૂલા સાથે ચોખા સાથે જોડો, ક્યાં ઉદાહરણ ક્યાં અપાય એ પણ આપણે ખ્યાલ નથી, અને આ વાત કરી કે તું જ્ઞાન લેવા જા છો એમ, એમ જ્ઞાન ન મળે રહુ ગણ, રહુ ગણે તપસા ન યાતી, એ તપથી પ્રાપ્ત ન થાય, મોટા મોટા યજ્ઞ કરો તો એ પ્રાપ્ત ન થાય, કદાચ સંન્યાસ લઈ લો તો એ પ્રાપ્ત ન થાય, વેદ ભણો ભણાવો તો એ જ્ઞાન પ્રાપ્ત ન થાય, ખબર પડી ગઈ છે કે બ્રહ્મ જ્ઞાન લેવા જાઓ એટલે બે હાથ જોડી બેઠા છે. જલ અગ્નિ સૂર્યની ઉપાસના એ વૈદિક ઉપાસના છે,
વેદ ભણવો ને ભણાવો, એનાથી પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય. રહુગણ વિના મહદ પાદ રજોભિષેક. મહાપુરુષની જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન મળે, અને બ્રહ્મ જ્ઞાન ન મળે બધું સમજી ગયો. અવધૂતની એણે વંદના પણ કરી, પણ છેલ્લે આખું ભવાટવીનું વર્ણન કર્યું છે. ભાગવતજીનો અઘરો વિષય છે ભવાટવીનું વર્ણન. થોડીક કથા એવી આપેલી છે કે આ જીવ સમુદાય સુખરૂપી ધનમાં આસક્ત થઈ દેશ દેશાંતરમાં ફરી ફરી અને વેપાર કરનારા વ્યાપારી સમૂહ જેવો છે. આ જીવ છે ને એ વેપારીને કીધો છે. એક વેપારીની અહીં કથા આપી છે ભવાટવીના વર્ણનમાં, કે એક વેપારી હોય, વેપારીનું આખું ઝુંડ હોય, સમૂહ હોય. એ વેપારીનું ઝુંડ એટલે બીજું કોઈ નહીં, આ જીવોનો સમૂહ. આ જીવોનો સમૂહ ભેગો થઈ અને એક જંગલમાંથી પસાર થાય, અને જંગલમાંથી પસાર થાય એ જંગલનું નામ છે ભવાટવી. ભવાટવી એટલે આ સંસારમાં આવીને ફસાય છે. વરુ ઘેટાના ટોળા હોય છે એને ખેંચીને લઈ જાય છે, લૂંટારા હોય ને લૂંટી જાય છે. ભૂખથી આકુળ વ્યાકુળ હોય અને એ ભૂખથી આકુળ વ્યાકુળ હોય ત્યારે એ જંગલની અંદર એ વેપારીઓને બધા જગ્યાએ મચ્છરો કરડે છે. આ મચ્છરો કરડે છે, એનાથી દુઃખી થઈ અને અંધારા કૂવામાં એ પડી જાય છે. આખું આ વર્ણન ભવાટવીનું છે. વેપારીનું ટોળું જંગલમાં જાય, જંગલમાં ભૂલા પડે, લૂંટારાઓ લૂંટે, વરુ ઘેટાના ટોળાઓ એને ખેંચી ખેંચીને મારે, ઘાસ ડાંસ મચ્છરો એને કરડી ખાય, ઘુવડો ઉપરથી વ્યગ્ર ચિત્ત એને ડર, ઘુવડ બોલે ને આ લોકોને ડર લાગે. રાત્રિના ભાગમાં આ બધા વેપારીઓ એક અંધારા કૂવામાં પડીને મરી જાય. આ કથા ભવાટવીનું વર્ણન છે. થોડીક ભારે કથા આ છે, એવા માટે છે પાંચ જ્ઞાનેન્દ્રિય ને એક મન, આને કહેવાય છ લૂંટારા. આ છ લૂંટારાઓ છે, આ જીવોનો સમૂહ છે, એ વેપારીઓ છે. આ જંગલમાં જાય એટલે આ સંસારમાં આવે અને એ સમયે દર્શન કરે, સ્પર્શ કરે, શ્રવણ કરે, સ્વાદ કરે ને કંઈ પણ સૂંઘે, એ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન દ્વારા એ ફસાઈ જાય છે. સંકલ્પો વિકલ્પો કરવા માંડે છે. પછી મચ્છર એટલે અવિદ્યા કામના. તમને આની અંદર આવો એટલે મચ્છરો ડંખ મારે, વાસનાઓ તમારી ઉપર ચડી જાય. તમે ટીવી જોવો એટલે તમને વાસના જાગે કે હું ટીવી લઈ આવું. તમે ફોર વ્હીલ કાર કોઈ પાસે જોવું તેમ થાય કે હું ફોર વ્હીલ કાર લઈ આવું. વારંવાર આવી વાસનાઓ ઉત્પન્ન થાય, વૃત્તિઓ જોડાઈ રાખે. આ અવિદ્યાનો નાશ શેના દ્વારા થાય? તો સ્પષ્ટ ભાષામાં કહ્યું કે ગરુડ છે એ ગરુડની સ્પર્ધા એક માખી કરી જ ન શકે. ગરુડની સ્પર્ધા ન થાય એમ આ ભરતજીના માર્ગનું કોઈ પણ અનુસરણ કરી જ નહીં શકે. એ જ ભરતજીનો પુત્ર સુમતિ થયો, એનો દેવાજીત થયો, એને ત્યાં દેવદ્યુમ્ન થયો. એ દેવતાજીતનો પુત્ર દેવદ્યુમ્ન થયો, અંતે એનો દીકરો વિરત થયો. પરીક્ષિત જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ હોય ત્યાં સુધી ચંદ્રમંડળ આખું જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે. ભાગવતજીનો અઘરામાં અઘરો સ્કંદ એટલે પંચમ સ્કંદ. આ પંચમ સ્કંદ સ્વામિનારાયણ ભગવાનને બે સ્કંદ પ્રિય હતા, એમાં એક પંચમ સ્કંદ અને એક દસમ સ્કંદ પ્રિય હતા. અને આ પંચમ સ્કંદની અંદર જ્યોતિષ ચક્રની વાત છે. તમને લોકોને તકલીફ ન હોય તો હું 10 મિનિટ જ્યોતિષની વાત લઈ લઉં. આ બહુ લાંબી વાત છે, સમજાય એવી નથી, પણ છતાં પણ લેવાનો પ્રયત્ન કરી સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલો જંબુદ્વીપ છે, અને આ જંબુદ્વીપ છે એમાં કમલપત્ર જેવો એ ગોળાકાર છે જંબુદ્વીપ. આપણું આ જંબુદ્વીપ આપણે જે રહે છે ને એ કમળ આકારનું છે આમ. અને આ દ્વીપની અંદર 1 લાખ યોજનનો આ દ્વીપ છે. આપણે જ્યાં રહીએ છીએ 1 લાખ યોજનનો છે. બલિના યજ્ઞમાં 3 ડગલા પૃથ્વી માંગી હતી 3 પગલા ભગવાને, અને જે 3 પગલા પૃથ્વી માંગી હતી એમાં ભગવાન વામન ભગવાને જે 3જું પગલું ભર્યું ને ભગવાનના અંગૂઠામાંથી, જે અંગૂઠાના નખમાંથી જે ધારા નીકળી બીજી કોઈની ગંગા છે, એને ભગવત પદી કહેવામાં આવે છે. ભગવાનના ચરણમાંથી આવી એ ત્યાંથી આકાશમંડળમાં આવી, ત્યાંથી ચંદ્રમંડળમાં આવી, ચંદ્રમંડળમાંથી એ ગંગાજી મેરુ શિખરમાં આવ્યા, અને મેરુ શિખરમાંથી એના 4 ભાગ થયા ગંગાજીના. આ લગભગ તમને બહુ ઓછી કથાઓમાં સાંભળવા મળતું હશે કે આવું આવું બધું આવે. આ એમાંથી ગંગાજીના એ 4 ભાગ થયા, એ ભગવત પદી ભગવાનના ચરણમાંથી વામનજીના ચરણમાંથી જે આવી, જે મહાદેવજીએ એના મસ્તકમાં ધારણ કરી, જે મેરુ શિખર ઉપરથી નીચે આવી, આપણા ભારત દેશમાં આવી, એટલે 4 ભાગ પડી ગયા ગંગાજીના. એક ભાગની એક નદીનું નામ છે સીતા, એક નદીનું નામ છે અલકનંદા, એક નદીનું નામ છે ચક્ષુ, એક નદીનું નામ છે ભદ્રા. હવે આપણે કે આ નદીઓ ક્યાં આવી છે? કેસર પર્વત ઉપરથી જે નદી નીકળી છે ગંગાજી, એ જ ગંગાજીનું નામ છે સીતા. ભદ્રાસ્વ જેવા રાજ્યમાં પૂર્વ દિશામાં એક નદી ગઈ છે. અલકનંદા એટલે હિમાલયમાંથી આવી છે બદ્રીનાથ પાસે. અલકનંદા તો આપણે બધા જોઈ છે, એ દક્ષિણ દિશામાં જાય છે.
પછી માલ્યવાન પર્વત કેતુમાલ પ્રદેશમાં જે પશ્ચિમમાં જાય છે એ ચક્ષુ નામની નદી છે, અને ભદ્રા નામની નગરી ઉત્તર કુરુ પ્રદેશમાં જાય છે ઉત્તર દિશામાં. બધા ખંડોમાં અવતારોની ઉપસ્થિતિ છે, દરેક ખંડોમાં એક એક અવતાર થયા. ખાલી આ ભરતખંડમાં જ નહીં, અનેક નદીઓ છે, ચંદ્રવસા, તામ્રપર્ણી, કૃતમાલા, કાવેરી, એટલી નદીઓ છે. પણ નદ બે જ છે પુરુષલિંગમાં, નદીઓ અનેક છે પણ નદના બે નામ છે, અંધ અને સોણ, આ બે જ નદ છે. જે ચંદ્રમા છે એ કેટલો દૂર છે, ચંદ્રમાથી 3,00,000 યોજન અભિજીત સહિતના 28 નક્ષત્રો છે. ચંદ્રમાની ઉપર 28 નક્ષત્રો છે અને 3,00,000 યોજન દૂર છે. એક યોજન એટલે 8 માઇલ, એટલા દૂર છે. અને એનાથી ઉપર શુક્ર છે, એનાથી 2,00,000 યોજન ઉપર શુક્ર. અને શુક્ર છે વરસાદ વરસાવનાર ગ્રહ કોઈ હોય તો એ શુક્ર છે, વરસાદ એના થકી જ આવે. અને શુક્રથી 2,00,000 યોજન દૂર બુધ છે. બુધ સૂર્યની બરાબર સાથે ન ચાલે ને ત્યારે સમજવાનું અતિવૃષ્ટિ કે દુષ્કાળ થાય. તમારે જોવું હોય કે દુષ્કાળ કેમ થાય તો સૂર્યની બાજુમાં ન ચાલે બુધ, બુધ એનાથી 5-6 ખાના આગળ વહી જાય તો સમજવાનું અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ છે, કાં દુકાળ પડશે કાં તો વરસાદથી બધું પાણી પાણી ભરાઈ જશે. એનાથી ઉપર મંગળ નામનો ગ્રહ છે, એ 3 પક્ષમાં ફરે, અશુભ ગ્રહ છે. એનાથી 2,00,000 યોજન ગુરુ ઊંચો છે. એનાથી ઊંચો આગળ માગળ જ્યારે ગુરુ નબળી રાશિમાં આવે ને ત્યારે બ્રાહ્મણોને અને સંતોને તકલીફ સૌથી વધારે પડે. 6, 8 અને 12માં ગુરુ આવે ત્યારે સારા લોકો માટે નુકસાનકારક કહેવાય. એનાથી 2,00,000 યોજન દૂર શનિ છે, જે ધીમે ધીમે ચાલે, 30 વર્ષ લાગે એને પાર કરતા. એનાથી 11,00,000 યોજન દૂર સપ્તર્ષિ મંડળ છે. એનાથી 13,00,000 યોજન દૂર ધ્રુવ મંડળ છે. આવું આખું જ્યોતિષ ચક્ર આપ્યું છે. નરકોનું વર્ણન આપ્યું છે, તામ્રિસ, અંધ્ર તામ્રિસ, કુંભીપા, કાલસૂત્ર, અસિત્ર, 28 પ્રકારના નરકોની વાત છે. પણ મારે એ વાતો નથી કરવી, એવા માટે નથી કરવી. પણ ક્યાં ક્યાં નરકમાં કોણ જાય એની પણ વિસ્તૃત માહિતી છે. જે પેટ ભરવા માટે જીવે ને એ કુંભીપાક નરકમાં જાય, પોતાના માટે જીવે એ કુંભીપાકમાં જાય. જે કોઈની પણ સંતાન, કોઈનું પણ સ્ત્રીનું હરણ કરે, કોઈના બાળકનું હરણ કરી જાય, કોઈની સ્ત્રીનું હરણ કરી જાય, એ તામ્રિસ નામના નરકમાં જાય. આપણે એમ થાય કે આ નરકની વાત શું આપવાની જરૂરિયાત હતી. આપણા ઋષિઓ સાયકોલોજિસ્ટ છે, માનસ શાસ્ત્રકાર. પહેલા એણે આપણે કથાઓ આપી છે, એ કથાઓ રોચકતાના રૂપમાં આપી છે. પછી નરકોનું વર્ણન આપ્યું છે, એ ભયતાના રૂપમાં આપ્યું છે. અને છેલ્લે ભગવાનની ફિલોસોફી સમજાવી, એને યથાર્થ સત્યતા કહેવાય. નાનો છોકરો ભણવા ન જાતું ને આપણે કે લાકડી લઈને બતાવીએ, ભણવા જા કે મારું, આને કહેવાય ભયતા, નરકનો ભય. એમ પણ ન માને તો ચોકલેટ આપીએ કે ભણવા જાને, એને કહેવાય રોચકતા. કથા આપી, સારી સારી કથાઓ આપણે બેઠા જ રહીએ, સાંભળે જ રાખીએ, બાકી મૂળ વાત તો ભગવાનના તત્વની છે. અને ત્રીજી યથાર્થ સત્યતા. એમ પણ દીકરો સમજે નહીં ચોકલેટથી ભણવા જવા માટે કે દીકરા ઓલો બાજુવાળો ઇનોવા કાર લઈને ફરે, એનું કારણ છે કે એ ભણ્યો એટલે સુખી થયો, એને નોકરી મળી, તું પણ દીકરા ભણ, એને યથાર્થ સત્યતા કહેવાય. અહીંયા પરીક્ષિતજી શુકદેવજીને પૂછે છે કે મનુષ્યને રાજદંડ, સમાજદંડ અને લૌકિક દંડની, નરકના દંડની માણસને ખબર છે તો એ માણસ પાપ કર્મ શા માટે કરે છે, અને પાપ કર્મ કરે એનું કંઈ પ્રાયશ્ચિત છે? પાપનું પણ પ્રાયશ્ચિત છે. એની બતાવ્યું છે કે એક કાન્યકુબ્જ નામના બ્રાહ્મણમાં એક દાસીપતિ અજામિલ રહેતો હતો, અને અજામિલ આખી જિંદગી અજામિલે પાપ કર્યા છે. 88 વર્ષ વીતી ગયા, 88 વર્ષ વીતી ગયા, 88 વર્ષનો છે અજામિલ. એક બ્રાહ્મણનો પુત્ર છે, સામાન્ય બ્રાહ્મણની અગ્નિહોત્રી બ્રાહ્મણનો દીકરો છે. લૂંટફાટ, ધનની ચોરી, દગાબાજી, જુગાર અને વેશ્યાગમન કરવાના કારણે એનું અધપતન થયું હતું. શુકદેવજીને કહે છે પરીક્ષિતજી, મને આખી વાત સંભળાવો. અજામિલને 10 પુત્રો હતા, ખાલી નારાયણ એક નહોતો. આપણે ક્યારેક વાત સાંભળીએ કે સંતોએ કહ્યું કે નારાયણ નામ રાખ નહીં, અગ્નિહોત્રી બ્રાહ્મણનો દીકરો હતો, એને નારાયણ જ નામ રાખ્યું. અને નારાયણ નામ રાખીને અંતે એક દિવસ પિતાજીએ કહ્યું કે તું સમીધા લઈને આવી, જંગલમાં સમીધા લેવા ગયો, 88 વર્ષનો વિચારજો, 88 વર્ષનો આ થયેલો. ને એણે સમીધ લેવા જતો તો જંગલની અંદર એક વેશ્યા ને એક પરપુરુષ સાથે જોઈ. વિચારો, આખી જિંદગી જેણે સદાચાર કર્યો, આખી જિંદગી જેણે પુણ્ય કર્યા, આખી જિંદગી જેણે યજ્ઞો કર્યા, પણ એક વેશ્યાના સંસર્ગમાં ગયો, બુદ્ધિ બગડી છે. બુદ્ધિ બગડતા 1 સેકન્ડ લાગે, આખી જિંદગી તમે ભેગું કરો, તમે આખી 4 મહિના સુધી ઘઉંના ખેતરનું રખોપું કરો, પણ એક જ રાત સુઈ જાઓ ને એટલે ગાયો ઘૂસી જાય, એક જ રાત સુઈ જાઓ, 1/2 કલાક ઘૂસી જાઓ એટલે તમારો પાક ગયો. એમ સતત ગમે તે વસ્તુનું ધ્યાન રાખો ને એક જ વાતમાં ભૂલ થઈ જાય
આની ભૂલ થઈ ગઈ. વેશ્યાના સંસર્ગમાં આવી ગયો અને સંસર્ગમાં આવવાના કારણે થયું એવું કે વેશ્યા સાથે બધું ધન લૂંટાયું, આખી જિંદગી ધન ચોરી વેશ્યાગમન કર્યું. છેલ્લે મરવા પડ્યો ત્યારે યમના દૂતો આવ્યા. યમના દૂતોને જોયા તો એના મુખ ત્રાંસા હતા, હાથમાં ફંદા હતા, પાસ